સમાચાર. રાજકોટથી લાઠ ગામે એસડીઆરએફની ટીમ પહોંચી. લાઠ ગામમાં હાલ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વાડીમાં ફસાયેલા મજૂરોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. ફસાયેલા લોકોને સલામત સ્થળે બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરાયા છે. વાડીમાં ફસાયેલા મજૂરો જેમનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, એસડીઆરએફની ટીમ અહીં પહોંચી છે. ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. લાઠ ગામે બારે મેઘ ખાંગા થયા અને ત્યારબાદ વાડી વિસ્તારમાં પાણી ફરી વળ્યા. જાણે કે આખું જે ખેતર વિસ્તાર છે તે પણ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે અને એટલે જ મજૂરોને બચાવવા માટે એસડીઆરએફની ટીમની મદદ લેવી પડી છે. લાઠ ગામે એસડીઆરએફની ટીમ સતત પ્રયત્ન કરી રહી છે કે તમામ મજૂરો જે ફસાયેલા છે તેમને બહાર કાઢવામાં આવે, પરંતુ અત્યારે જે હવામાન છે તે પણ એક મોટો પડકાર. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, લાઠ ગામમાં જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. જે મજૂરો ફસાયા છે તેમનું રેસ્ક્યુ ઓપરેશન કયા સ્તર સુધી પહોંચ્યું? ચોક્કસ દીપા, સૌ પ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોઈ શકાય છે કે હાલ અત્યારે લાઠ ગામે ફરી પાછો વરસાદ છે તે શરૂ થયો છે. ખાસ કરીને લાઠ ગામની સીમની અંદર જે ખેડૂતો તેમજ જે ખેત મજૂરો ફસાયા હતા તેમને એસડીઆરએફની ટીમ દ્વારા વાડી વિસ્તારમાંથી હવે લાઠ ગામ કે જે ઉચાળ જે વાળા જે વિસ્તારો છે તેમાં સલામત સ્થળે છે તે ખસેડવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે. જોઈ શકાય છે કે કઈ રીતે એસડીઆરએફની ટીમ છે સાતોસાત જે ખેત મજૂરો છે તેમને ખાસ કરીને હાલ અત્યારે લાઠ ગામની અંદર લઈ જવામાં આવી રહ્યા છે. સલામત સ્થળે તેઓ ખસેડવામાં આવશે. સાતોસાત તેમને ભોજન, રહેવા જમવાની જે સહિતની જે સુવિધાઓ છે તે સવલતો છે તે આપવામાં આવશે. ઘટના સ્થળ ઉપર હાલ અત્યારે એસડીએમ તેમજ અહીંની જે પોલીસ છે, સ્થાનિક પોલીસ, તે પણ અહીં આવી પહોંચી છે. સાથોસાથ હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે અહીંનો જે પાણીનો જે પ્રવાહ છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરશે. જોઈ શકાય છે કે અહીંયા કોઝવે ઉપર 2.5 ફૂટ જેટલું પાણી છે તે હાલ ખાસ કરીને જોવા મળી રહ્યું છે. અહીંયા 2.5 ફૂટ જેટલું પાણી છે તે હાલ જોવા મળી રહ્યું છે અને હજુ પણ આ એસડીઆરએફની ટીમ છે તે અંદર વાડી વિસ્તારમાં જશે. જે પ્રમાણની માહિતી ન્યૂઝ 18 ગુજરાતીને મળી છે તે મુજબ કુલ 10 જેટલા વ્યક્તિઓ છે કે જે વાડી વિસ્તારની અંદર હાલ અત્યારે ફસાયેલા છે અને તે પૈકી 4 લોકોનું હાલ અત્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 6 લોકોને વધુ રેસ્ક્યુ કરવામાં આવશે. તેમાં ખાસ કરીને જે 10 વ્યક્તિઓ ફસાયા હતા તેમાં સ્ત્રીઓ, પુરુષો અને 2 જેટલા બાળકો હોવાનું છે તે સામે આવ્યું છે. 8 જેટલા પુખ્ત વયના વ્યક્તિઓ અને 2 બાળકો ફસાયા હોવાની માહિતી છે મળી છે. હાલ અત્યારે 4 જે વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેની અંદર ખાસ કરીને વાત કરવામાં આવે તો બંને બાળકો અને જે મહિલાઓ છે તેમને સલામત સ્થળે હાલ અત્યારે પહોંચાડવામાં આવી છે. ત્યારબાદથી તેમને ગામની અંદર લઈ જવામાં આવશે. ગામની અંદર તેમને સલામત સ્થળે રહેવા જમવા સહિતની સુવિધાઓ છે તે આપવામાં આવશે. સવારથી ન્યૂઝ 18 ગુજરાતી આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહી હતી. સવારથી આ અહેવાલ છે તે ન્યૂઝ 18 દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. ન્યૂઝ 18 દ્વારા કે લાઠ ગામે આભ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે ગામના પણ છે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે કે કઈ રીતે લાઠ ગામ છે તે જાણે કે બેટમાં. આભાર અંકિત, જાણકારી આપવા માટે. આગળ પણ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. સમાચાર સુરતથી. સુરતનો સણિયા હેમાદ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. ગામનું મંદિર પણ પાણી પાણી થઈ ચૂક્યું છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રશાસનને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી ઉકેલ નથી આવ્યો. લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી એવી સ્થિતિ સર્જાઈ છે. 12 કલાકથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદને લઈ સુરતના જનજીવન પર મોટી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને સુરત ગ્રામ્યમાં પડેલો વરસાદ સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં તેની આવક થઈ છે અને બીજી બાજુ સુરતમાં પડી રહેલા વરસાદને લઈ સુરતના છેવાડે આવેલું સનિયા અહેમદ ગામ છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જે મંદિર છે, મંદિરની અંદર પાણી પ્રવેશી ચૂક્યું છે. ચારે તરફ જુઓ ત્યાં પાણી માત્ર પાણી છે. ખાસ કરીને અહીંયા ડ્રેનેજ લાઇન નાખવાને લઈને 3 વર્ષ પહેલાં જે કહી શકાય કે કોભાંડ આચરવામાં આવ્યું હતું જેને લઈને છેલ્લા 3 વર્ષથી આ ગામ પાણીમાં ગરકાવ થઈ જાય છે. સામાન્ય વરસાદ આવતાની સાથે જ આ પાણી ગામ પાણીમાં બેટ ફરી વરસાદ બેટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે કયા પ્રકારે અહીંયા પાણી ફરી વળ્યું છે. આ પાણી ઉતરતા આગામી 24 કલાક કરતાં વધુનો સમય લાગશે ત્યારે ગામના લોકોને પાણી વચ્ચે રહેવું
પડે છે અને ખાસ કરીને ગામનો મુખ્ય માર્ગ છે ત્યાંથી આવું સૌથી મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને આને લઈને ગામના લોકોએ આંદોલન કર્યા છે, પણ આઉટર રિંગ રોડને લઈને એક ડ્રેનેજ લાઈન બીજી ડ્રેનેજ લાઈનમાં નાખવાને લઈને ખાડી ઓવરફ્લો થાય છે અને એક બાજુ પડી રહેલા વરસાદને લઈને સતત પાણીનો વધારો આ ગામમાં જોવા મળી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરત જિલ્લામાં અતિભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારમાં ઘણા ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બારડોલી તાલુકામાં ભારે વરસાદથી નસુરા ગામનો હળપતિવાસ ફેરવાયો બેટમાં. નસુરા ગામના હળપતિવાસમાં પાણી ભરાતા 100થી વધુ પરિવારોને હાલાકી પહોંચી. હળપતિવાસમાં રહેતા લોકોને દવાખાને તેમજ સ્કૂલે જતા બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેવા રસ્તાઓ આપણા ઓવરટોપિંગના લીધે બંધ કરેલા છે અને દરેક જગ્યાએ આપણે જીઆરડી જવાનોને પણ મૂકેલા છે અને સમગ્ર વહીવટીતંત્ર અત્યારે એક્શન મોડમાં છે અને ગ્રામ્યજનોને આકસ્મિક કારણો સિવાય બહાર ના જવા માટે પણ અમે અપીલ કરેલી છે. નસુરામાં ફળિયામાં પાણી ભરાયેલું છે એટલે અત્યારે અમે લેવા આવેલા છે, પરંતુ કોઈના ઘરોમાં અત્યારે પાણી નથી ભરાયેલું, રસ્તા પર પાણી ભરાયેલું છે. એટલે ગ્રામ પંચાયત સાથે અને સરપંચશ્રી અને તલાટી અમારા અહીંયા જ છે, જીઆરડી જવાન પણ તૈનાત છે. લોકોના પાણીમાં ના જવા માટે અમે સૂચનાઓ આપી રહ્યા છીએ. અત્યારે એક જ ફળિયું છે જેમાં 70-75 જેટલા ઘરો છે, સંપર્ક વિહોણા છે. અત્યારે સ્થળાંતરની સ્થિતિ ક્યાંય પેદા નથી થયેલી, પણ અમે એક્શન મોડમાં છીએ કે જો જરૂર લાગશે તો સ્થળાંતર કરાવીશું. દક્ષિણ ગુજરાતમાં બે ધનાધન્યની સ્થિતિ, ખાસ કરીને વાત કરીએ સુરત જિલ્લાની અંદર, વહેલી સવારથી તમામ તાલુકાની અંદર ભારે મેઘ ખાંગા થવા પામ્યા છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી તાલુકાના નસુરા ગામની આ જે દ્રશ્ય છે, નસુરા ગામના જે મુખ્ય ફળિયું છે ત્યાંથી હળપતિવાસમાં જવાનો જે માર્ગ છે એ સમગ્ર માર્ગ પાણીની અંદર ગરકાવ થવા પામ્યો છે. દ્રશ્યની અંદર જોઈ શકો છો કે કેર સમા પાણી ભરવા પામ્યા છે. આ જે હળપતિવાસના 100થી વધુ પરિવારના લોકો આ ગામના આ મોહલ્લાની અંદર વસવાટ કરે છે ને દ્રશ્યની અંદર જોઈ શકો. ખાસ કરીને આ જે લોકોએ કોઈ અન્ય વૈકલ્પિક માર્ગ પણ નથી, આ જ રસ્તા પરથી અવર જવર કરવાની નોબત આવી છે. અને ખાસ કરીને આ જે ગામ છે એ કુલ વસ્તી 970 જેટલા લોકોની અહીં રહીશોની વસ્તી છે. જ્યારે આ ગામને ખાસ કરીને જે માર્ગ બંધ થવાથી વહીવટી તંત્ર દ્વારા પણ હાલ જે સચેત કરવામાં આવ્યા છે. આપણી સાથે સ્થાનિકો જોડાયા છે, સ્થાનિકો સાથે વાત પણ પ્રયાસ કરીશું. ઘણો ટાઈમ થઈ ગયો, આ મેઇન રોડ અમારો એક જ રસ્તો છે, આ જોવા એક જ આવા જવાનો રસ્તો એક જ અમારો. આ રસ્તે જવું પડે, હા આ રસ્તે જવું પડે. કઈ બી પ્રોબ્લેમ હોય તો અમારે આ રસ્તે જવું પડે. કોઈ બી પ્રોબ્લેમ હોય કે કોઈ એક્સપાયર થઈ ગયું હોય, કઈ ડિલિવરી પ્રોબ્લેમ હોય કે કઈ બી પ્રોબ્લેમ હોય તો અમારા રાજ. સ્થાનિકો જણાવી રહ્યા છે, ખાસ કરીને ખાડીપુરની સમસ્યાને લઈને ગામના હળપતિવાસની વિકટ પરિસ્થિતિ બનવા પામી છે. ખાસ કરીને સ્થાનિકો જણાવી રહ્યા છે મુજબ કે 108 જેવી ઇમરજન્સી પ્રભાવિત થયેલા વિસ્તારોની અંદર જઈ શકી નથી. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નસુરા, સુરત. સુરત જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે. બારડોલી પંથકમાં અવિરત ધોધમાર વરસાદ ખાબક્યો. બારડોલી સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થયો. બારડોલીથી કડોડ જવાના માર્ગ પર પાણી ભરાઈ ગયા. બારડોલી કડોદ સ્ટેટ હાઈવે જળમગ્ન થયું છે. ઘૂંટણસમા પાણી ભરાયા છે. ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત ઉપર આપ્યું છે રેડ એલર્ટ. રેડ એલર્ટની પગલે સરકારની આગાહી સાચી પડતા દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને સુરત જિલ્લાની અંદર તમામ તાલુકાઓમાં વહેલી સવારથી અતિથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છે, બારડોલીથી કડોદ માર્ગે જવાનો સ્ટેટ હાઈવે છે, એ સ્ટેટ હાઈવે હાલ પાણીમાં ગરકાવ થવા પામ્યો છે. લોકો જીવના જોખમે વાહન પસાર કરી રહ્યા છે એવા દ્રશ્યો સામે આવ્યા છે. તો બીજી તરફ આ જે મુખ્ય માર્ગ ઉપર આવેલી આ જે વરાળ સાર્વજનિક હાઈસ્કૂલમાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે. જે અંતર્ગત જે શાળાના મુખ્ય આચાર્યએ તમામ બાળકોને પણ શાળામાંથી રજા આપી દેવાની નોબત આવી છે. અને ખાસ કરીને આ જે સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થતા જે માર્ગ મકાન ખાતાના અધિકારી નિરાલી રાઠોડ પણ એસી ખુરશીમાં બેસીને ખાલી ફરમાન કરે છે. ક્યાંક ને ક્યાંક જ્યારે કોઈ ઘટના કે કોઈ જગ્યાએ પાણી ભરાતા હોય છે એવા સમય દરમિયાન કોઈ પણ જાતની ઘટનાનું નિરીક્ષણ કે પાણી ભરાયા છે એનું નિરીક્ષણ પણ કરવા આવતા નથી. આપણી સાથે અહીંના સ્થાનિક જોડાયા છે, તેની સાથે વાતો કરવાનો પ્રયાસ કરશું. જી, તમારું નામ અને આ વરસાદી પાણી ભરાવાનું કારણ શું હોઈ શકે છે, એ ગેરકાયદેસર દબાણ કે ખાડી પર પુરાણ શું કહેશું?
મારું નામ જીતેન્દ્રભાઈ છે, હું સ્થાનિક આગેવાન છું. હવે આની અંદર એકચ્યુઅલી જોવા જાય, ઉપર વર્ષમાં જો વરસાદ પડે એના લીધે દર વર્ષે આ પ્રોબ્લેમ છે. દર વર્ષે પાણી ઉપર વર્ષમાં જે વરસાદ પડે એના લીધે આવે છે અને અહીં ભરાવો થાય છે. અને બાજુમાં સ્કૂલ છે, સ્કૂલમાં બી પાણી ભરાઈ જાય છે. અને બાજુમાં આગળ જો મળે જાય તો આગળ હડપટી વાસ છે, એની અંદર બી પાણી ભરાઈ જાય. એનું કારણ છે કે ઉપરવાસનું સિંગોટ, અકોટી, બામણી એ બધાનું જે ગામનું જે પાણી આવે, જે વરસાદ પડે, બે દિવસથી વરસાદ પડે છે, તો એનું બધું જ પાણી નીચાણવાળા વિસ્તારમાં છે અને એ પાણી અહીં ભરાવો થાય છે. એના લીધે વધારે પડતું પાણી અહીં ભરાય છે. તો આ તો સ્થાનિક જણાવી રહ્યા છે કે ઉપરવાસમાં વરસાદ અને ખાલી પૂરના કારણે હાલ સ્થિતિ બેકાબુ થવા પામી છે અને સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. સુરતના કિમચાર રસ્તાથી માંડવી રાજ્ય ધોરી માર્ગ પર ભરાયા પાણી. તડકેશ્વર નજીક પાણી ભરાતા લોકોને હાલાકી પડી. રાજ્ય ધોરી માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. તડકેશ્વર ગામ 6-7 હજાર વસ્તી ધરાવતું ગામ છે અને પાણી ભરાતા લોકોને હાલાકી પડી. માંગરોળા કિમચાર રસ્તા પર પાણી ભરાયા. કિમચાર રસ્તાથી માંડવી રાજ્ય ધોરી માર્ગ પર વરસાદી પાણીનો જમાવડો. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. બાજુમાં આવેલ દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ કામગીરી નથી કરાતી. ગટર ઉપર કેટલીક દુકાનો હોવાથી સાફ સફાઈ નથી થઈ શકતી. સુરત જિલ્લાના તમામ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થયો. વાહન ચાલકો જીવના જોખમે હાઈવે પરથી પસાર થવા મજબૂર બન્યા. હાઈવે પર પાણી ભરાવા છતાં માર્ગ મકાન ખાતાએ કોઈ પણ જાતનું દિશા સૂચક બોર્ડ નથી મૂક્યું. માર્ગ મકાન ખાતાના અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ જણાઈ આવ્યું. અષાઢમાં અનાજની સ્થિતિ, ખાસ કરીને વાત કરીએ